ઘણા વિદ્યાર્થીઓ છે કે જેમને પોતાનો સીટ નંબર ખબર નથી, બરાબર. એચએનજીયુમાં જે પરીક્ષા આપી એમને સીટ નંબર ખબર નથી, તો એ સીટ નંબર કઈ રીતે મેળવવાનો છે ઓનલાઈન, એ પણ પોતાના મોબાઈલમાં. નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ એચએનજીયુ લેંગ્વેજ લેબમાં. મિત્રો, આજના વિડીયોમાં આપણે ડિસ્કસ કરવાના છીએ કે ઘણા વિદ્યાર્થીઓ છે કે જેમને પોતાનો સીટ નંબર ખબર નથી, બરાબર. એચએનજીયુમાં જે પરીક્ષા આપી એમને સીટ નંબર ખબર નથી, તો એ સીટ નંબર કઈ રીતે મેળવવાનો છે ઓનલાઈન, એ પણ પોતાના મોબાઈલમાં. તો પોતાના મોબાઈલમાં ઓનલાઈન એક્ઝામનો સીટ નંબર અને ઓફલાઈન એક્ઝામનો સીટ નંબર, એટલે કે જો તમે ઓનલાઈન એક્ઝામ આપી હોય તો સીટ નંબર ન ખબર હોય તો કેવી રીતે આપણે મેળવવાનો છે એ આપણે જોવાના છીએ, બરાબર. તો સૌ પ્રથમ આપણે એચએનજીયુની વેબસાઇટ ઓપન કરીશું, બરાબર. જેવી આપણે એચએનજીયુની વેબસાઇટ ઓપન કરીશું તો આપણી સમક્ષ કંઈક નવું પેજ ઓપન થશે, બરાબર. તો આ પ્રકારનું કંઈક પેજ ઓપન થશે, બરાબર. તમે જોઈ શકશો અહીં આપણે અહીં આને ક્લોઝ કરી દઈશું, બરાબર. જેવા આપણે આને ક્લોઝ કરીશું તો તમે અહીં જોઈ શકતા હશો, હું તમને ઝૂમ કરીને બતાવું કે અહીં મેનુ બાર આપેલ છે, બરાબર. થ્રી ડોટ આપેલ છે અને મેનુ બાર કહેવામાં આવે છે મિત્રો, બરાબર. તો આ મેનુ બાર આપણે ક્લિક કરીશું તો એક એના ઉપર ક્લિક કર્યા પછી આપણે શું કરવાનું છે, આને સ્ક્રોલ કરવાનું છે, બરાબર. ધીરે ધીરે આપણે જેમ જેમ સ્ક્રોલ કરીશું તો આપણી સમક્ષ ઘણા બધા લિસ્ટ આવી જશે, બરાબર. એટલે કે મેનુ બાર ઓપન કર્યા બાદ તો હવે શું કરવાનું છે, અહીં તમે જોઈ શકતા હશો એક્ઝામ સ્ટેટમેન્ટ એન્ડ સીઆર, એટલે કે હું ઝૂમ કરીને બતાવું મિત્રો, બરાબર. અહીં તમે જોઈ શકતા હશો એક્ઝામ સ્ટેટમેન્ટ એન્ડ સીઆર. તો આના ઉપર આપણે ક્લિક કરીશું, બરાબર. જેવા એના પર આપણે ક્લિક કરીશું તો આપણી સમક્ષ આ પ્રકારનું કંઈક પેજ ઓપન થશે. તો હવે શું કરવાનું છે મિત્રો, અહીં તમે જોઈ શકતા હશો કે અહીં આપણે સિલેક્ટ યર આપેલ છે અને સિલેક્ટ ફેકલ્ટી આપેલ છે, બરાબર. તમે કયા વર્ષમાં આપેલ છે અને કયા ફેકલ્ટી, એટલે કે કયો તમારો પ્રવાહ છે, બરાબર. સામાન્ય પ્રવાહ છે, કોમર્સ છે કે વિજ્ઞાન પ્રવાહ છે, બરાબર. તો આ અહીં આપણે યર સિલેક્ટ કરવાનું છે, પ્રથમ ક્યારે પરીક્ષા આપી હતી તે, બરાબર. તો આપણે ઓક્ટોમ્બર ડિસેમ્બર ક્લિક કરીએ, બરાબર. જેવા આપણે એના પર ક્લિક કરીશું તો નીચે જોઈ શકતા હશો સિલેક્ટ ફેકલ્ટી ઉપર, તો આપણે ફેકલ્ટી ચૂઝ કરીશું, બરાબર. ફેકલ્ટી શું છે, આર્ટ્સ છે, કોમર્સ છે, સાયન્સ છે, લો છે, બિઝનેસ MGMT એન્ડ એડમિનિસ્ટ્રેશન, એમફિલ છે, આર્કિટેક્ચર છે, હોમ સાયન્સ છે, એજ્યુકેશન છે, મેડિસિન, રૂરલ સ્ટડીઝ, સોશિયલ વર્ક્સ, લાઇબ્રેરી સાયન્સ, કોમ્પ્યુટર સાયન્સ એન્ડ એપ્લિકેશન અધર કોર્સ, બીજો કોર્સ, બરાબર. તો આપણે અહીં આર્ટ્સ સિલેક્ટ કરીશું, બરાબર. પછી અહીં સબમિટ ઉપર ક્લિક કરીશું. જેવા આપણે સબમિટ ઉપર ક્લિક કરીશું, બરાબર, તો આપની સમક્ષ ઘણા બધા પ્રોગ્રામ આવી જશે, બરાબર. એટલે કે ઘણી બધી ફેકલ્ટી આવી જશે, બરાબર. BA સેમેસ્ટર 1 એટલે કે ન્યૂ કોર્સ અને ઓલ્ડ કોર્સ, BA સેમેસ્ટર 3 સેકન્ડ અટેમ્પ્ટ એન્ડ ઓનલાઈન એક્ઝામ, એટલે કે આ દરેક જે અમે અહીં તમે જોઈ શકતા હશો. તો આપણે કઈ રીતે જોવાનું છે, તો અહીં તમે જોઈ શકતા હશો ગમે તે આપણે એક્ઝામ હોય, એટલે કે આપણે જે સેમેસ્ટરમાં હોઈએ તે તેની સામે અહીં હશે ડાઉનલોડ, બરાબર. તો તમારે શું કરવાનું છે, તમારે જે સેમ હોય તે સેમને જોવાનું છે અને તેની સામે અહીં હશે ડાઉનલોડ, બરાબર. તો એના પર આપણે જેવા ક્લિક કરીશું, બરાબર, તો આપની સમક્ષ તે એકથી લઈને જેટલા વિદ્યાર્થીઓ હશે એટલે કે ઘણા બધા પેજીસમાં ઓપન થશે, બરાબર. અહીં તમે જોઈ શકતા હશો તો BSM 6 છે, બરાબર. તો અહીં
BSM 6 ના વિદ્યાર્થીઓનો સીટ નંબર છે બરાબર અહીંથી લઈને છેક નીચે સુધી બરાબર અહીં તમે જોઈ શકતા હશો 112 જેટલા પેજીસ છે બરાબર તો અહીં આપણે સ્ક્રોલ કરી જેટલા કરીશું એમ દરેકના આવતા જશે બરાબર તો આ બધા સીટ નંબર છે મિત્રો તો મિત્રો આ પ્રકારના વિડીયો જોવા માગતા હો દરેક એચએનજીને લગતા તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો બેલ આઇકનને ઓલ નોટિફિકેશન પર પ્રેસ કરી દેજો કારણ કે એચએનજીને લગતા દરેક વિડીયો આ યુટ્યુબ ચેનલમાં અપલોડ કરવામાં આવે છે અને આગળ પણ આવતા રહેશે બરાબર તો આ વિડીયોમાં તમે જોયું કે ઓનલાઈન એક્ઝામ કે ઓફલાઈન એક્ઝામમાં સીટ નંબર કેવી રીતે મેળવવો તો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો ચેનલમાં નવા આવતો ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકનને ઓલ નોટિફિકેશન પર પ્રેસ કરી દેજો મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં